भगवान स्मरण ये रामबाण इलाज कलो केशव कीर्तनम अर्धो मिनिट माटे भगवान नु नाम ले कदा प्रवचन नहीं सांभळतो चालसे पण भगवान नु नाम लेवो भावे क भावे गमे तो एनु न गमे तो बोल गोविंद बोलो हरि गोपाल बोलो राघव बोलो हरि माधव बोलो माधव बोलो हरि केशव बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो चैतन्यम शाश्वतम शांतम व्योमातीतम निरंजनम नादबिंदु कलातीतम तस्मै श्री गुरुवे नमः अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदं मंत्रमूलं गुरुर्वाक्यं मोक्षमूलं गुरुर्कृपा मांडवदार मध्ये हण परिवार नी अंदर जे परिवार साथे चार पेटी थी मारो व्यक्तिगत परिचय छे માય ભૂરાના ધર્મપત્ની સાકેતવાસ એ નિમિત્તે આયોજિત આ ભજન સંધ્યા અંતર્ગત ધર્મસભાની અંદર ઉપસ્થિત આપ સૌ ધર્માનુરાગીઓ નમસ્કાર. માય ત્યાગની મૂર્તિ જ, માય પ્રેમનો અવિરત પ્રવાહ છે જેને કાળ પણ રોકી શકે નહીં. માં વૈદરાજ તરીકે પણ શોભે, માં સદગુરુ તરીકે પણ શોભે, માં શિક્ષક તરીકે પણ શોભે. પોતાની જાતને ભૂલીને બાળકનો ઉછેર કરે એવું દુનિયામાં કોઈ પાત્ર હોય? જેમ મીરા પોતાને ભૂલી જાય તો કૃષ્ણમય થઈ જાય, શબરી પોતાને ભૂલી જાય તો રામમય થઈ જાય, ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ પોતાને ભૂલી જાય રાષ્ટ્રમય થઈ જાય. એમ જયારે વ્યક્તિ પોતાના અસ્તિત્વથી દૂર થઈ જાય, પોતાને ભૂલી જાય, અને એ જે ઉછેર થાય એ ઉછેર પ્રેમથી થાય છે. માં વિશે સાહિત્યકારોએ ખૂબ લખ્યું, માં વિશે ઘણા માણસો બોલે છે, ગદ્ય પદ્યમાં ઘણું લખાણું. આ દિવસ સુધી માનો પર્યાયવાચી શબ્દ મળ્યો નથી. માં એટલે માં બસ. માં ભગવાનનું પ્રત્યક્ષ દર્શન છે. મેં પહેલા કીધું માએ ત્યાગની મૂર્તિ, મારો અનુભવ કહું. એકવાર એક બેનને ખૂબ તરસ લાગી, પ્યાસથી પ્રાણ વ્યાકુળ, કારણ કે તરસ ને ભૂખ ને પ્રાણ સાથે સંબંધ છે, સુખ દુઃખ ને મન સાથે સંબંધ છે, જન્મ મરણ ને શરીર સાથે સંબંધ છે. એ બેન ઉભા થઈને પાણી પીવા પાણીયારે ગયા અને ગ્લાસ જ્યાં મોઢે માંડે ત્યાં છોકરાએ એનો હાડલો પકડ્યો. માં ભૂ એ એટલી બધી વ્યાકુળ હતી તરસથી, છતાં પણ એ ગ્લાસ એ બાળકના મોઢે અડાડી દીધો ત્યારે મારી આંખમાં ધાર થવા માંડી આંસુડાની. મેં કીધું આવું પાત્ર જગતમાં ક્યાંય નહીં હોય. આવા ત્યાગનું દર્શન કરાવનારી માને જ્યારે આપણે ત્યાગી દઈએ ત્યારે ઈશ્વર તમને નરક સિવાય બીજે ક્યાંય ન મોકલે. કરોડો રૂપિયાનું દાન પુણ્ય કરો, ગમે એટલી કથા બેસાડો અને ગમે એટલા ધામની યાત્રા કરો, આવું ત્યાગથી ઉછેર કરનાર પાત્ર, ભીનામાંથી સુવે અને સુકામાં સુવાડનાર આવા પાત્રનો તમે જયારે ત્યાગ કરી દો, એના પ્રત્યે જયારે તિરસ્કારની વૃત્તિનું દર્શન કરાવો ત્યારે ઈશ્વરના હૃદયની અંદર દુઃખ થાય કે આને મનુષ્ય તરીકે જન્મ આપ્યા કરતા કોઈ ખાણમાં પથ્થર કર્યો હોત તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવત. આવી સ્થિતિ. માણસ કેટલું જીવે એ મહત્વનું નથી, માણસ કેવું જીવે એ મહત્વનું છે. દિવ્ય જીવનની મહત્તા છે, હાઉ ટુ લીવ ડિવાઇન લાઈફ. દિવ્ય જીવન માણસના જીવનમાં આયુષ ઉમેરાય 10, 20, 30, 40, 50, 60, 70, 80 નો હો વરનો થાય
એ ઘરડો કહેવાય. ઘણા માણસો ઉંમરથી મોટા થઈ જાય એ મોટાનું કોઈ કિંમત નથી. ઘણા માણસો જ્ઞાનથી વૃદ્ધ થાય, સત્કર્મથી મોટા થાય, કોઈ સેવા કરીને, કોઈ પ્રેમથી, ઘણા ત્યાગથી, એ લોકોની ઊંચાઈ, એ લોકોની સચ્ચાઈ, એ લોકોની મોટાઈ બીજાનું પથદર્શન, બીજાનો દીપક બની રહે, બીજાના માટે પ્રકાશ બની રહે, એ બીજાનો ખંભો બની રહે, બીજાની આંખના આંસુ લૂંછનારું જીવન બને. એટલે કેટલું જીવા, કેવું જીવાય, કેટલું જીવાય મહત્વ નથી, કેવું જીવાય. મહર્ષિ રમણ એમ કહેતા કે ભલે ટૂંકું જીવાય પણ સાચું જીવવું. જીવનનો અર્થ એટલો જ નહીં, જી એટલે જીવવું, વ એટલે વધુ, ના એટલે નાશ પામવું, દેણું કરીને ઘી પીવું, વરી ગયા પછી ક્યાં કોઈ ઉઘરાણી આવવાનું છે, જલસા કરી લ્યો ને, એ ડ્રિંક એન્ડ બી મેરી ખાવ પીવું, જલસા કરો, યાવત જીવે સુગમ જીવે ધૃણમ કૃત્વા ઘૃતમ પીબેદ ભસ્મીભૂત જીવન. યાદ રાખજો, યુવાનીમાં દ્રષ્ટિ હોતી નથી, શક્તિ હોય છે, દિશા હોતી નથી, દોડધામ હોય છે. અમારી યુવાની હતી, અમે તો કોલેજમાં ભણ્યા છીએ ને આખો દેશ જોયો છે, વિદેશ જોયો છે, એક શ્વાસ ન બગાડી, આપણા ઉપર મૂકેલો વિશ્વાસ ન ગુમાવી, દમ કદમ જીવતા શીખી. લોકો આપણા વિશે શું બોલે જેનો ખ્યાલ કોઈ દિવસ ન કરવો, નહીતર બેહાલ થઈ જશો. ન્યાલ થવું હોય તો તમારે શું કરવાનું છે યાદ રાખજો. આ મંજુભાઈ યાદ રાખ્યું, સમાધાનની મૂર્તિ છે. નેરડામાં કોઈ દિવસ ગડબડ કે ક્લેશ ન થાય એની આવડત હતી, કોઠા હોય હતી. માણસ ભણેલો હોય તો જ આવડે એવું કઈ નથી, કોઠા ઉજ વાળા ઘણા હોય છે. તો પહેલો મુદ્દો, આ મૃત્યુલોક છે, એ બધાને જવાનું છે. સ્વર્ગથી પણ સુહામણું માણસ મન મૃત્યુલોક. પણ અહીં બે ત્રણ વાત હું દોયેલી, જરા મરણ ને વિયોગ, અહીં બધાને જવાનું છે. મરણ હરીને શરણ જવાથી સુધરે, મરણ એ હિસાબ આપવાનો દિવસ છે. મરણ છે એ એક હામટું આવી જતું નથી, માણસ રોજ મરે છે. એકારે કઈ 60 વર્ષ થઈ જાય, એકારે કોઈ 80 વર્ષ થાય, માણસ રોજ મરે છે. માણસે જીવતા શીખવું જોઈએ. માણસને મોતનો ભય છે એટલી જીવવાની આવડત નથી. ફરીવાર કહું, માણસ જેટલો મોતથી ડરે છે એટલી જીવવાની આવડત નથી. મોત તો આવવાનું છે, મોત ભવિષ્યનો વિષય છે, જ્યારે જીવન આપણા હાથમાં છે. આપણે કેમ જીવવું એ આપણે નક્કી કરી લેવું જોઈએ. મોત ભલે ને કલાક પછી આવવાનું હોય, પણ કલાક એવી સરસ જીવી લે, વીર ભગતસિંહ જેવી, ફાંસીને માંચડે ચડાવવાનો હતો કે કસરતનો સમય થઈ ગયો, કસરત કરી લે. કોકના પેટ સુધી રોટલો બનીને જાઓ, કોકનો ખંભો બનો, કોકની આંખના આંસુ લૂછો, કોઈ પડી ગયેલાનો ઉભો કરો, ઉભો એને દોડતો કરજો. અહીંયા દુનિયામાં એક નવો ખેલ શરૂ થયો છે, બે જણા દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે. એક ભૂખ્યો માણસ ખાવા માટે દોડે છે, અને ખાઈને ધરાઈ ગયો છે પચાવવા માટે દોડે છે, બાકી એ કઈ ભાન નથી કે કઈ બાજુ જવું. અસંતોષની આગ એટલી બધી વ્યાપી ગઈ છે કે માણસ સંપત્તિથી ઓળખાવા પ્રયત્ન કરે છે, જ્યારે માતા સંસ્કારથી બાળકનો ઉછેર કરે છે. જે ઘરની અંદર ડોસી નહીં હોય, જે ઘરની અંદર માં નહીં હોય, એ ઘરની અંદર આ દેશની સંસ્કૃતિ નહીં હોય, એ ઘરમાં વેદો અને ઉપનિષદો નહીં હોય, એ ઘરની અંદર રામાયણ ને ગીતા નહીં હોય, એ ઘરની અંદર મા બાપ પ્રત્યે પ્રેમ નહીં હોય, તમે એ ડોસી વગરના ઘરની અંદર એ બાળકને કોણ શીખડાવશે કે આ ચકલી છે, આ કાબર છે, આ ગલુડિયું છે. યાદ રાખજો, પ્રકૃતિ સાથેનો પ્રેમ વૃદ્ધ માતા શીખડાવી શકે, અને એ વૃદ્ધ માતાને ધક્કો મારશો તો તમારું ઘર શમશાનથી ભેદ થઈ જશે. માં જ ઈશ્વર સુધી લઈ જાય, માં જ બાપ સુધી લઈ જાય. એ વૈદ છે, એ ગુરુ છે, એ શિક્ષક છે, એ શિલ્પકાર છે. સંસ્કારથી જીવનને કંડારે, અને સંસ્કારથી જીવન સાકાર બને. પૈસાદાર થવું હોય તો અમારી પાસે હજી આવડત છે. અમે તમે જેટલું આખી જિંદગી કમાવો એટલું અમે એક કલાકમાં કમાઈ જઈએ. લોકોને ઉઠા ભણાવવામાં શું ભાઈ મેહુરભાઈ, લોકોની બનાવટ કરવી બહુ સહેલી છે, પણ કોકને એમ કહેવું, દોસ્ત હું તારા માટે જ ગભરાઈશ નહીં, અડધી રાત્રે દરવાજો ખખડાવી છે, એ જે કહે ને એ માણસ, એની માએ જણ્યો કહેવાય, એ મર્દ કહેવાય. અને એવા માણસોની આ દેશને જરૂર છે.
આ દેશને ત્રણ વસ્તુની જરૂર છે, રાષ્ટ્રપ્રેમ, ધર્મનું આચરણ અને ગાયની સેવા, તો જ આ દેશ બચશે. માની સેવા કરતા શીખો, માની સેવા નહીં કરો તો સંસ્કારવિહીન સમાજ થઈ જશે, રાષ્ટ્ર થઈ જશે. પુષ્પન સંસ્કારથી જ બાળક તૈયાર થાય, બાળક ગર્ભમાં તૈયાર થાય. હમણાં મેં નાગનેશમાં કીધું હતું, સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે. સત્યમ બધા ધર્મમ ચરમ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. તમારી પ્રજાને પૈસાદાર બનાવવા કરતા જવાબદાર બનાવો અને નશામાં જીવતા શીખડાવો. દારૂનો નહીં, તમાકુનો નહીં, પૈસાનો નહીં, મોટરસાઇકલનો નહીં, ટ્રેક્ટરનો નહીં, સોનાનો નહીં, સંપત્તિનો નહીં, નશામાં હું આ રાષ્ટ્ર માટે છું, આ રાષ્ટ્ર મારું છે, ગીતાના શ્લોક મારા છે, રામાયણની ચોપાઈ મારી છે, ઉપનિષદના સૂત્રો મારા છે, માતૃદેવો ભવ. રોજ માને પગે લાગતા શીખો, અમને હાર પહેરાવીને શાલ ઉઠાડીને પૈસા આપો અને તમારી બાનો ખ્યાલ ન રાખો, માનજો ઈશ્વર તમને કોઈ દિવસ માફ નહીં કરે. એ શક્ય જ નથી. ધર્મ, હ્યુમિનિટી બિગેન્સ ફર્સ્ટ હોમ. ધર્મ તમારા ઘરેથી શરૂ થાય. આજ પરિસ્થિતિ એવી છે કે લોકો મોબાઈલના ગુલામ બની ગયા છે, મોબાઈલ ટીવીના ગુલામ બની ગયા, વ્યસનના ગુલામ બની ગયા છે. તમે કલ્પના કરો, હું તમારી સામે 73 વર્ષનો છું, 73 રન એન ખૂબ ભણ્યો છું, અંગૂઠા છે બધું બાવો થઈ ગયો એવું નથી. અમે કોઈ દિવસ ન ખાવાનું ખાતા નથી, ક્યારેય, નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ. ન ખાવાનું ખાય નહીં, ન બોલવાનું બોલે નહીં, બાજવાની આવડે છે જ તે, લડી લેવાની આવડે છે, હથિયાર રાખું જ છું, પણ સિર્ફ સંસ્કૃતિ ધર્મ માટે, રાષ્ટ્ર માટે. એવો કેમ વિચાર આવે કે હું ખાઈ લઉં, હું કપડાં પહેરી લઉં, હું જોઈ લઉં, હું જાણ, એમ કેમ વિચાર ન, મારું ગામ છે, મારા ગામનો છે, આ દેવી પૂજક મારા ગામનો છે, આ હરિજન મારા ગામનો છે, આ દલિત મારા ગામનો છે. કાલ ગામ ધુમાડા બનશે, બહુ રાજી થયો. વિષમતા દૂર નહીં થાય તો આ રાષ્ટ્ર નહીં બચે. સમરસતા ઉભી કરવી જ પડશે, બધાને ગલે લગાવવા જ પડશે. તમે તમારી જાતને ગમે એ સમજતા હો, માં છે ને સમરસતાની બહેન મન મૂર્તિ. માં અપંગ છોકરાને સરખું ખાવા આપે, ડોક્ટર હોય છોકરાને ખર્ચ ખાવા, અને કોન્ટ્રાક્ટર હોય ને છોકરાને સરખું ખાવા આપે, અને આઈપીએસ કે આઈએએસ હોય ને છોકરાને સરખું. માં કોઈ દિવસ વેરો વંચો કરે નહીં, એ સમરસતાનું બહેનમૂન દર્શન છે, તપશ્ચર્યાનું દર્શન છે. વિષમતા તમે ઉભી કરશો, અડધૂત કરશો, પરિણામ ભોગવા ત્યારે જો રાષ્ટ્ર નહીં બચે, સંસ્કૃતિ નહીં બચે. આપણા પ્રયત્નો આવતા 15 વર્ષમાં અખંડ ભારત કરવાના છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઢાકા, સિલોન આવતા 15 વર્ષમાં એક કરી દેવું. હું હમણાં જ જવાનો છું ઇન્ડો તિબેટ બેઠકમાં. તિબેટ ને ગમે એમ કરીને માનસરોવર લાવું. તમને એમ થતું આવું બને, કેમ ન બને, હું ગંગા જળ પીવું છું, હું ગીતાના શ્લોક સાંભળું છું, રામાયણની ચોપાઈ સાંભળું છું, અને આ માટે મોત આવી જાય તો મારા જીવનનું મારા મોટામાં મોટું ધ્યેય સિદ્ધ થાય. કારણ કે મને આ સંસ્કાર મારી મા પાસેથી મળ્યા છે કે બેટા સંસ્કૃતિ માટે જીવજે. તો આવી માતૃચેતના શક્તિનો આજે મંગલ ભજનનો પ્રોગ્રામ, તમે અહીંથી કંઈક લઈને જજો. તુમ બગતા ભલા આમ સુનતા ભલા ગાયા તબલક ગાયા ફિર ઝાંપા જે કરદાયા. આમ સંગીત અમારા લોહીમાં છે, સંગીત અમારા લોહીમાં. તાલ વગર કમાલની અનુભૂતિ ન થાય, તાલ વગર ધમાલ દૂર ન થાય, તાલમાં માલમ માલ થઈ જવાય. જીવનમાં બતાલ હોય એ તો ધમાલ સિવાય બીજું કાંઈ રહે નહીં. રોટલો તાલમાં ઘડવો પડે, નગર ઘડાય નહીં. કપડાય તાલમાં ધોકો મારવો પડે, નહીતર તો કપડું હાથ ભાંગી નાખે. છાશ ફેરવામાં તાલ જોઈએ, ઘોડીઓ હાંકવામાં તાલ જોઈએ. તાલ વગર જીવનમાં કમાલ થાય જ નહીં. આપણા જીવનમાં તાલ નથી. આપણે માં હારે ભળે નહીં, બેન હારે ભળે નહીં, ભાઈ હારે ભળે નહીં,
અને હવારમાં મંદિરના ટોકરા વગેરે માનજો, એ અધર્મ છે. કોઈ બોલી શકે કે નહીં, સાધુ જીગર ન કરી શકે, પણ યાદ રાખજો, તમે તમારી સાથે મળી શકતા નથી, તમે એકબીજાને અપનાવી શકતા નથી, અને મંદિરના ટોકરા ખખડાવી ખખડાવી કરીને ભગવાનને હેરાન કરો છો, એ ધર્મ છે? માં હા, એક શિક્ષક તરીકેની ગરજ સારે, એક સદગુરુ તરીકેની ગરજ સારે, વૈદ તરીકેની ગરજ સારે. માં એટલે મેં કીધું ત્યાગની મૂર્તિ છે. એકવાર એક બાળક બીમાર પડ્યું, ડોક્ટર કીધું આ રૂમમાં દાખલ કરી દો, એને સુવરાવી દો, એને હવે કોઈ અડશો નહીં, જે અડશે એ મરી જશે, વધીને 10 મિનિટ જીવશે, એથી વધારે નહીં જીવે. હવે 5-6 ભાઈ હોય છે, એક જ દીકરો, દાખલ તો કરી દીધો, અને કુટુંબીઓ ફરફેર કરે, સાહેબ ક્યારે થશે સારું, ક્યારે થશે, કાંઈ લાવું જરૂર, એ કે પૈસાની ચિંતા ન કરતો, આમ બધું ખૂબ કીધું. ડૉક્ટર સાહેબ કે એમ કાંઈ થાય નહીં, જે રીતે ઈલાજ થતો એ અમે સારામાં સારો ઈલાજ કરીશું. એની બા દોડીને કબાટ બાયણા પાંય આવે, એની બા દોડીને બાયણા પાંય આવે, એની બા દોડીને બાયણા. ડૉક્ટર કે તમે આને ચાલી રાખજો, આ જો એના છોકરા નડી જશે ને તો 10 મિનિટમાં મરી જશે, એવો રોગ છે. 5 દિવસની એ ભૂખી બાય, એની માં 5 દિવસથી મથથી ઓલા બાળક પાસે જવા માટે, એને બાળક સિવાય પોતાના અસ્તિત્વનું કાંઈ ખ્યાલ જ નહોતો, એનું અસ્તિત્વ એમાં જ હતું, એનું સર્વસ્વ એમાં જ હતું. 5મા દિવસે ભૂખી બાય એથી જતા પ્રેમનો એટલો બધો વેગ આવ્યો, આવેગ કે બધાને ધક્કો મારીને પાડી દીધા, અને ઘરી ગઈ દવાખાના રૂમમાં, બાળકને ઉપાડી લીધું, બચી ફરી. ત્યારે બાએ ચક્કર આવવા માંડ્યા, ડોક્ટર કે અમે કીધું હતું તમને કે આ 10 મિનિટથી વધારે નહીં જીવે. એના ઘરવાલા કે કેમ તમે આવું કર્યું, ડોક્ટર કે તમે આવી કેમ ભૂલ કરી, અમે તમને કીધું. સાહેબ હું મરી જાઉં ને તો મારી સમાધિની બહાર ચારેય બાજુ એક વાક્ય લખજો, મેં આ ભૂલ કરીનું કારણ એક જ, હું માં હતી, કે આ બાળક મારું છે, બીજું કાંઈ લખશો જ નહીં, આ ભૂલનું કારણ મારી, હું એની માં છું. હવે આ માને તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, જેટલું એટલું સારું છે. જે રબારી સમાજ કે ભરવાડ સમાજના કોઈ વૃદ્ધાશ્રમમાં મેં નથી જોયા. અરે દેવી પૂજકે કોઈ વૃદ્ધાશ્રમ, હું હમણાં વૃદ્ધાશ્રમમાં જ ઉતર્યો હતો મહુવામાં, કોઈ નહીં, સારા માણસોના જ માણસો મા બાપ વૃદ્ધાશ્રમમાં. એ કંઈ સગવડતા સારી છે ને કે સગવડતા, તોય બિચારા ઘરઢિયા એનું વાંકું ન પડવા દેશે. સમજણનો અભાવ છે એ હનિયાબાદ, સમજણ બાપુ ટીવી વાલો લાગે, ફ્રીજ વાલું લાગે, મોટરસાયકલ વાલી લાગે, એમ્પાલા ગાડી વાલી લાગે. જેને જન્મ આપ્યો છે માં ન ગમે ને તો કટાર ભરાવીને મરી જવું જોઈએ, બાકી જિંદગીમાં જીવવાની કોઈ મજા નથી. ગંગાજળ કરતા તમારા માના મોઢાની લાલ તમારા કપાળ ઉપર પડશે ને તો તમને મોક્ષ મળી જશે, યાદ રાખજો. હું ગંગાજળનો વિરોધી માણસ નથી, આઈ બિલીવ, પણ માં જગતનું એવું એક પાત્ર છે કે ઈશ્વર સુધી લઈ જવામાં મોટામાં મોટું યોગદાન હોય. આ હું એનો નમૂનો છું, હું મારી બાને ધાવીને મોટો છું, મારી મસલ્સ પાવર એટલો બધો શારીરિક છે, 50 માણસને હું ગણું નહીં એટલી શારીરિક ક્ષમતા. હું ચામુંડમાં ડુંગર 10 મિનિટમાં ચડીને ઉતરી જતો, 6 વર્ષ ચડીને ઉતર્યો, 10 મિનિટમાં ચડીને ઉતરી જાઓ કેટલી તાકાત હશે, 3 શેર પેંડા ખાઈ જાઓ. પણ કોઈ બેનો દીકરીની ઇજ્જત અમે ઉભા ત્યારે લૂંટાણી નહીં, કોલેજમાં ભણતા ત્યારે બને જ નહીં. હમણે પ્રયાગમાં મારી થેલી ચેક કરી, એક બૌદ્ધ ભિક્ષુ કે એ ક્યાં હે, મેં કીધું રિવોલ્વર. બોલે આપ સાધો ને? બોલે હા. બોલે ક્યો રખ દેવો? ધર્મ કી રક્ષા કે લી. રામ રામ મંજીરા વગાડે. બેનું દીકરો ત્યાં શું આમ સીધેરામ જય રામ જય જય રામ કરે તે મારે, મેં કીધું અડજાવ તું ત્યાં છે. લોકો ડરપોક છે. આ બેરર ચેક છે, એક જ વાલા રે, કુછ કરકે દિખા દો, આપની અસ્થિ મિટા દો. ભલા માટે જો ભગવાન સુધી પહોંચાઈ જવાતું હોય સત્કર્મ કરીને, તો ચોકડીયું જોવાનું ઉભું રહેવાય, રાહ જોવાનું ઉભું રહેવાય, કૂદકો જ મરાય સીધો, તો બની શકે. તો માતા એક એવું પાત્ર છે, માના ગુણગાન જેટલા ગાઓ એટલા ઓછા છે, માં વિશે જેટલું દાન પુણ્ય કરો એટલું ઓછું છે. માની યાદ કોઈ દિવસ ભૂલાતી નથી.
હું સંન્યાસી હતો તોય મારી બા જીવા ત્યાં સુધી પગે લાગવા જતો એક વખત ચોટીલા, વર્ષમાં એક વાર. કારણ એને જન્મ આપ્યો છે, એને ધારણ કર્યા છે. આપણે થોડા માનધાતા છીએ, મો ધાતા સ માનધાતા, જેને માતાએ ધારણ કરી નથી એવાને જેને જન્મ આપ્યો છે. એટલે માતાની કુખે ન જન્મ હોય એ માનધાતા, માતાએ જન્મ નો આપ્યો હોય મ અધાતા સ માનધાતા. એમ તો આપણે માતાની કુખે જન્મા છીએ. આ હણ પરિવાર સાથે છેલ્લા 50 વર્ષનો સંબંધ, વાલા ભગત આ લોકો સાધુ પ્રેમી છે, આ લોકો ધર્મ પ્રેમી છે, આ લોકોને માણસ ગમે છે. હું તમને એક દાખલો આપું. વર્ષો પહેલા હું આ ઘેલાને આમ ક્રોસ કરતો હતો, બે ચાર મહાત્માઓ એ ઓરડી, ત્યારે તો આવું મકાન બકાન કઈ નહોતું, ઠાઠમાઠ આ ભાઈ પૂરો નહીં, બધા નાના. વાલા પટેલે દોડવાનું શરૂ કર્યું, બે ચાર ગટલોટિયા ખાઈ ગયા, લોહીલુહાણ થઈ ગયા, તો એ આવ્યા અહીંયા. મેં કીધું ભગત તમે આ મને કે એ કાંઈ જોતા જ નહીં, કે મારા આંગણે કોણ, મારા બાપ કે, અને ઠેઠ અમે ત્યાં આટલો બધો પ્રેમ આજ દિવસ સુધી આજે આ પરિવારમાં જળવાઈ રહ્યો છે. બોલો. મેં કીધું વાળું નથી કર્યું, મને કે ફલાહાર કરી લ્યો ભાઈ, કાંઈ ખાવ તો ખરે, અમારે ઘરે આવ્યા ને તેમ, એ મારે લાટકી દીકરી છે. કલ્પના કરો, આજ તમે તમને ભૂલી શકો એમ છો, તમારે ઈશ્વર જોઈ છે, તમારા રાષ્ટ્ર તમે તમને ભૂલી શકો એમ છો, ન્યોછાવર થઈ શકો એમ છો, બલિદાનની ભાવના છે. આપણે કોકની બીડી મૂકતા નથી, ક્યાં ઘારો ખાવા તો કોકના ચંપલ મૂકતા નથી, નબળી મનોવૃત્તિ એવી તૈયારી છે. નૈદમ્મ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. યુવાન મિત્રોને મારી વિનંતી છે કે તમે આ દેશની ઓળખાણ છો, તમે આ દેશની આબરૂ છો, તમે આ દેશનું કવચ છો, તમે આ દેશની આયુષ્ય છો, તમે જીવતા શીખો. દેશ માટે જીવતા શીખો. દરેક માતાઓએ આ કરવું પડશે. બાળકોને ખોળામાં નવરાવો, ધવરાવો, ખવરાવો, સુવરાવો ત્યારે સારી વાતો કરો. કુજા મારું એ બાવ આવ્યો, અમે હું બગાડ્યું તમારું. સંતનો સંસારમાં જલિજાત બ્રહ્માંડ જ્ઞાન કરી લહેર મેં ઠાર ઠામો ઠામ, સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત તંત મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે, સંત તાગ લાવી દે, સંત બાગ બનાવી દે, સંત અનુરાગ જન્માવી દે, સંત વસંત લાવી દે. સંતની તાકાત. માતાઓએ બાળકને તૈયાર કરવું પડશે. એ ભણે ભણે ને એની કોઈ મહત્વની બાબત નથી, ન ભણે એવું નથી કહેતો હું, પણ બાળક તમારી પાસે 6 વર્ષ રહે ત્યાં સુધીમાં તૈયાર થઈ જવું જોઈએ. પછી 35 વર્ષના અમારી પંચાલની ભાષા એમ કહે, ઢાંઢા થઈ જાય પછી અમારી પાસે લાવો, અને પગે લગાડીને એમ કહ્યું બાપુ અનમાં દાદ મૂકો, સુધરી જાય તમે બાપ ગીર્યું. એટલા માટે દરેકને વિનંતી છે કે બાળકોમાં સંસ્કાર દરેક માતાએ પાડવા જોઈએ. એને ખાતા શીખડાવો, બોલતા શીખડાવો, હાલતા શીખડાવો, પાણી પીતા શીખડાવો, શું ખાવું, કેમ ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કોનું ખાવું, જેમ તેમ ખાવું નહીં, જ્યાં ત્યાં ખાવું નહીં, જેવું તેવું ખાવું નહીં. આ બાળકને શીખડાવો. બાળકને મંદિરે લઈ જાઓ, સાધુ સંતો પાસે લઈ જાઓ, પગે લગાડો, સત્સંગ સંભળાવો. એ જો એ પોતાના જીવનને ઓળખશે ને તો બીજાને સમજી શકશે. બાકી અકલ નકલમાં જો વપરાઈ ગઈ તો ખલાસ થઈ જશે. અકલ નકલમાં વપરાઈ ગઈ તો ખલાસ થઈ જશો. માટે બાળકોના ઉછેરમાં માં જવાબદાર છે. ઉછેરમાં ફેર ન હોય તો જ કાવો ઘેર હોય. માટે માતાએ સારી વાતો કરવી જોઈએ. માં સુધી મદાલસા જેવા અલરડા ગાવા જોઈએ. શુદ્ધો સી બુદ્ધો સી નિરંજનો સી, આવા અલરડા ગાવા જોઈએ. કાંઈ નો આવડે ધો ગાય, કાંઈ નો આવડે ધૂન ગાય, કાંઈ નો આવડે જય બોલી, પણ બાળકના કાન સાથે એ ધ્વનિ દિવ્ય ધ્વનિના સ્પંદનો અથડાશે ને એનું માનસ સુસંસ્કૃત થઈ જશે, સુશીલ થઈ જશે, ઘડાઈ જશે. એ બાળક બોલ્ડનેસ થઈ જશે. એ ખુખાર ત્રાસવાદી નહીં થાય,
એ દાણચોર નહીં થાય, નોટું નહીં છાપે, દારૂ નહીં વેચે, કોઈ બે ઇજ્જતી નહીં કરે, પણ એ ઢાલ બનશે, કવચ બનશે, શસ્ત્ર બનશે, એ સંગીત બનશે, શાસ્ત્ર બનશે, સુરવીર બનશે, દાતાર બનશે. રૂપની કોઈ કિંમત નથી. જો ગુણ ભરપૂર હોય તો હનુમાનજી ગણપતિ મોઢામાં ક્યાં ઠેકાણું છે? પણ આપણે ભેગી લાગી છીએ કે નહીં? તો માતાઓની ફરજ છે. સારા કપડાં પહેરીને સારો લાગે એટલે ઇંગ્લિશ બોલવા માંડે. ઘણી માતાઓની એવી માનસિકતા છે, આપણું છોકરો ઇંગ્લિશ બોલે. હવે ભાઈ, અમે ઇંગ્લિશ જ બોલીએ છીએ, શું ઇંગ્લિશ બોલીને કામ? અત્યારે તો કે આપણો છોકરો ઇંગ્લિશ. હમણાં મારે ત્યાં કેનેડાથી એક બેને એ કે બાપુ અમારે ત્યાં ઇંગ્લિશમાં જ બધું હાલે. તમે કયો ગરબા ગાવીને? મેં ઘરમાં ગરબા ન કહેવાય. ઘર આખું ભરાઈ દો, ગ્લોબ ચાલુ કરો ને પ્રકાશથી આખું ઘર ભરાઈ જાય. કોઈ ભટકાવો છો, કોઈને ભટકાવા દે છે, કોઈ ભટકાય છે. તમે આખું ઘર ધૂમથી, ભજનથી, કીર્તનથી ભરી દો, આખું વાતાવરણ દિવ્યને ભરાવી દો, કોણ ના પાડે છે? બીજાની ચાટી ચૂકલી ઈર્ષા નિંદા કરવા તો ઈશ્વરમય બનો. મને કે અમારે કેમ કરું? મેં કીધું ઇંગ્લિશમાં ભજન ગાવા, ઇંગ્લિશમાં કવિતા ગાવી, ઇંગ્લિશમાં ગરબા ગાવા. મને કે ઇંગ્લિશમાં હોય, મેં કીધું લખવા માંડ. કમ 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 નારાયણ, ગીવ મી દર્શન સદા શિવા, ઓલવેઝ ડુ આઈ પારાયણ, ઓલવેઝ લવ આઈ ગીતા રામાયણ. એસા કોણ સા ઉગદા હૈ જો વાહ નહીં હો સકતા, યદિ ઇન્સાન ચાહે તો ક્યાં નહીં હો સકતા. માણસ ધારે કરી શકે, ઈશ્વરને જો ઉભો રાખી શકતા હોય તો. એટલા માટે અહીં તમે એકત્રિત થયા. માતાઓને મારી ખાસ વિનંતી છે, આ દેશને જરૂર તમારી જ. તમારી કુંખમાં વ્યક્તિનું, સમાજનું, કુટુંબનું, રાષ્ટ્રનું, વિશ્વનું સુખ સમાયેલું છે. તમે સુખ આપી શકો, ભૂખ આપી શકો, કેવી પ્રજા આપી તમારા હાથની વાત. ઈશ્વરને પ્રાર્થના કરો કે મારી કુંખે એવું સંતાન જન્મે કે રત્ન હોય, દેશ માટે, ધર્મ અને સંસ્કૃતિ માટે ફરા થઈ જાય, ફિદા થઈ જાય. આ તો કિસ્સામાં જ ના કે અંદરથી 10 રૂપિયા નોટ ગોટીને કાઢે. હવે જેને જેને બનાવ્યા છે એને તમે બનાવો, જેને તમને બનાવ્યા છે એને તમે બનાવો, ક્યાં સુધી તમારું નાટક હાલે? માતા માઈ માં માટે તમારી ફરજ. એને ચાલતા શીખડાવો, ખાતા શીખડાવો, બોલતા શીખડાવો, એને સારા કપડાં પહેરાવો. અહીં નજર ન લાગે એટલે ઘણા માણસ, પણ એને નજર ન લાગે એને જો સારું, આ તો કુરકુરિયા આપી દે. અત્યારની માતાઓ તો એટલી બધી આહોની પીર છે, કુરકુરિયાની કોથળી આપી દે ને ઘર તોફાન કરે ને મોબાઈલ આપે. યાદ રાખજો, આ દેશની ગંગા, યમુના અને હિમાલય કોઈ દિવસ માફ નહીં કરે. હું ઈશ્વરના સોગન ખાઈને કહું છું કે તમારી પ્રજાને જો આ દેશની સંસ્કૃતિના સંસ્કાર ના આપ્યા, આવતા 15 વર્ષની અંદર તમારું અસ્તિત્વ ખલાસ થઈ જશે, જમીન દોસ્ત થઈ જશે. દેશ મારો છે, ગાય મારી માતા છે, ગાય સંસ્કૃતિનું દર્શન છે, ગાયા દેશનું અર્થશાસ્ત્ર છે, ગાયા દેશનું સામાજિક શાસ્ત્ર છે, ગાયા દેશનું ધર્મશાસ્ત્ર છે, આ ગાયા દેશની પારિવારિક સંપત્તિ છે, ગાયા દેશનું ઓખાણ છે. જે કૃષ્ણ ઉઘાડા પગે શ્વેત ક્રાંતિ માટે પાછળ ફર્યો, કંસના વંશને સાફ કરી નાખવા માટે માખણ મસલ્સ પાવર આજ આપણે ઓળખી ન શક્યા, સમજી શક્યા. આપણે કૃષ્ણને જીવતો રહેવા જ ન દીધો, રામને જીવતો રહેવા જ ન દીધો. હવારે એક જગ્યાએ હું ગયો તો રામાયણનો પાઠ રાખી રાય દેલો, તો હું તો આખી રાય જ બેઠો, મારા ત્યાં સંબંધ દેવો. હવારમાં એ ભાઈ બેગ તૈયાર કરી, મેં કહા માણસું, મને કે સુપ્રીમમાં મુદત છે, મેં છે નહીં. મને કે મારા ભાઈ અરે 1 વીઘા જમીનનો ડખો છે. મેં તે મને પહેલાં કીધું હતું બે જ નહીં, તારે રામાયણને શું લેવા દેવા દોસ્ત, 1 વીઘા હટું તું તું દિલ્હી જાશ અને આખી રાત રામાયણ વાંચી મરી જા, આના કરતા ખાડીમાં પડીને તારે રામ અને ભરતના સંબંધનું તને શું ખબર? ભરતજીએ 14 વર્ષના છેલ્લે દિવસે એમ કીધું, ભગવાન રામ ને લક્ષ્મણજી એમ કે છે, લક્ષ્મણજી કે પ્રભુ આ સોનાની લંકા આપણે કઈ નથી લેવું. ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કીધું, આપી સુવર્ણમય લંકા નમે રોચતી લક્ષ્મણ, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરી હતી. તમે જલ્દી જાઓ હનુમાનજીને કે ભરતજી પાસે, નહીં તો ભરત પ્રાણ છોડી દેશે. અડધો વીઘો જમીન છોડવાની તૈયારી નથી, અને રામાયણ ઘરે રાખે અને વાંચે ને સાંભળે એ ભરત માટે રામ એમ કે તમે જાઓ, નહીં તો ભરત છોડી દેશે પ્રાણ. આજ 14 વર્ષ છે,
રહેવું એક દિની અવધિ અધારા સમુદત મન દુઃખ ભયો અપારા કારણ કવન નાથ નહીં આયો જાની કુટિલ મોહે બિસરાયો આ ધન્ય લક્ષ્મણ બળ ભાગી રામ પદાર બિંદુ અનુરાગી જો કરની સમજે પ્રભુ મોરી નહી નિસ્તાર સદ કલ્પ દોરી રામ બીર સાગર માં ભરત મગન મનહર એ અવસર આવી ગયું હનુમાનજી આવી ગયા અને ભરતજીની સ્થિતિ કેવી બેઠ દેખી કૃષાસન જટા મુકુટ કૃષ ગાત રામ રામ રઘુપતિ જપત સ્ત્રવત નયન જલ જા ચક્રવર્તી સમ્રાટ નું પદ મળેલું ન સ્વીકાર્યું પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ એક માર્ગીય રસ્તો છે પ્રેમ ગલી ઇતની સાકરી તામે દૂર સમાય માં એ પ્રેમની મૂર્તિ છે દૂધ ઢોળાઈ જવા દે પણ બાળકને ન પડવા દે પોતે ભૂખી રહે પણ બાળકને ખવડાવે આ પ્રેમ અને એવી માતા વિશે આપણે આજ આ દેશની કરુણા કે માતાઓને વૃદ્ધાશ્રમમાં મૂક્યા માને એમ કે તને શું ખબર પડે દોસ્ત એને ખબર પડે એટલે તું ચાળે વરણ થયો ને ડોકું મળી નાખ્યો તો તું શું કરે ઘરના મા બાપ પ્રત્યે યાદ રાખજો સમજણનો અર્થ શું સમજણનો અર્થ શું કોઈ કે હું સમજદાર છું જ્ઞાની છું એનો એક જ લીટીમાં અર્થ મોટાનો આદર કરે અને નાનાની ઉપર પ્રેમ વરસાવે એ સમજદાર માણસ કહેવાય બાકી તો બધા ઢાંઢા છે ફરી વાર કહું સમજણનો અર્થ જી મોટાનો આદર કરે અને નાના ઉપર પ્રેમ વરસાવે એ સમજદારીની ઊંચાઈ છે છેલ્લે એક દ્રષ્ટાંત આપું પ્રકૃતિ છે એ માતા છે આ વૃક્ષો છે સરિતાઓ છે માતા અમે બાપુ હિમાલયમાં ખૂબ ફર્યા છે માણસોએ હિમાલયને બગાડી નાખ્યો છે હિમાલયના વાંદરા દૂધિયા કલરના આવા 5.5 ફૂટના હોય 5.5 ફૂટના દૂધિયા વાંદરા એ વાંદરાઓને માણસોએ બગાડી નાખ્યા હું નરેન્દ્રનગરમાં કા ગોળાય ઉપર કાયમ કેદાર બાજુ જતા એક હોટલ આવે ત્યાં ઉપર ચા પીવા મને ઋષિકેશ આ વખતે મને કે મહારાજજી કાર કે શીશી ઊંચે ઉઠા કે રખના એટલે કાચ ઉપર ચડાવેલા રાખજો મેં કહ્યું બોલે યહાં કે બંદર બિગડ ચૂકે તો હું ઉપર ગયો ને જી ત્યાં વાંદરે આવી ગયા મોટર ભાઈ આમ આમ કરવા મીડ્યા આ પાંદરા ખાનાના ફળ ખાનારા ગંગાજળ પીનારા એને બીડી મનુષ્ય પોતાના મનોરંજન માટે આદર્શા આ ગીર મને જ ખવડાવતા બધા બિસ્કીટ ને બધું ત્યાં ગવર્મેન્ટે લખ્યું છે તો સપ્લિમેન્ટરી આપીને માણસો પોતાની જાતને ધાર્મિક સમજે છે પણ એ નરકમાં જવાનો રસ્તો છે છેલ્લે એક દ્રષ્ટાંત એક અનાથ આશ્રમ હતો એમાં એક બાળક કપડા વગર એને મા બાપ હતા જ નહીં અનાથ આશ્રમમાં પાણી ખલાસ થઈ ગયું સંડાસ બાથરૂમમાં નહીં ગોળા પાણી યારે ક્યાંય બાળકે ખૂબ તલાશ કરી ખૂબ વ્યાકુળ થયું એ પગથિયા ઉતરી નીચે ગયું ક્યાંય પાણી નહીં દરવાજો ખુલ્લો બહાર નીકળ્યો ડામર વૈશાખનો ધોમતાપ ડામર ઓગળી ગયેલો પીગળી ગયેલો અને એ ડામર ઉપર બાળક દોડવા માંડ્યું એટલું જ બોલતો ભૂ 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 પાણી ક્યાંય મળે નહીં માણસો બે બાજુ ખરીદી કરતા વેપાર સમાજ કોઈ ચાલે કોઈ કાપડ લે કોઈ બેંકમાં જાય કોઈ હોસ્પિટલમાં જાય કોઈ મોલમાં જાય આના મા બાપ નહીં હોય કેવી ના છે હાલે ધ્યાન રાખતા નથી આવાના બૂટ ચંપલ પહેર્યા વગર ઉઘાડા પીંડ્યા કાઢી મૂક્યા ના હોય કેટલોય ફિટકાર વરસાવતા પણ કોઈને એમ ન થયું કે એક ગ્લાસ પાણી પાઈ દઉં આ બાળકને ભૂ ભૂ એમાં નાવ ઉપરથી પસાર થયું નીચે નદીનું પાણી જતું પણ બાળક લાચાર પહોંચી ન શક્યું એ નાળું વેટ્યો એક માળીએ બરોબર બગીચો ખોલ્યો અંદર એક ફુવારો ફુવારાની વચ્ચે જ પૂતળું ઉભેલું એલ્યુ ઓલા કાસ્ટિંગનું એના હાથમાં પાણીનો ઘડો બગીચાની વચ્ચે કાસ્ટિંગનું પૂતળું માનું સ્ત્રીનું અને એના હાથમાં પાણીનો ઘડો એ બાળક એ તરત જ અંદર ગયું ફુવારામાં ઓલી સ્ત્રીના પગ પકડી લીધા એને માં બોલતા તો આવડતું નહીં જોશથી બોલ્યું ભૂ અને એ પૂતળાના અંદરથી કાસ્ટિંગના પૂતળામાંથી પ્રકૃતિને એમ થયું કે હું બેઆબરૂ થઈ જઈશ મારી વિકૃતિની મનોદશાનો આખા જગતને ખ્યાલ આવી જશે આ અનાથ આશ્રમનું બાળક કાસ્ટિંગના પૂતળા અને માં જે ફુવારાની વચ્ચે હોય
એ કાસ્ટિંગ ના ભૂતલા ને પગપગડીને બાળક એટલું બોલ્યું ભૂ, ત્યાં તો એ ઘડામાંથી પાણીનો ધોધ શરૂ થઈ ગયો. પ્રકૃતિ પોતાની આબરૂ નો જાય, પોતાના અસ્તિત્વ સામે દગો પેદા ન થાય, પોતાના અસ્તિત્વ સામે પડકાર ઉભો ન થાય, પોતાના અસ્તિત્વની પવિત્રતા નષ્ટ ન થઈ જાય. એટલા માટે બાળકના સ્પર્શ માત્રથી એ કાસ્ટિંગની માતૃવત પૂતળી ઘડામાંથી પાણીનો ધોધ થયો, બાળકને તૃપ્ત કરી દીધું. આ તાકાત છે પ્રકૃતિની બાપુ, આ તાકાત છે માતાની. અને આવી માને જયારે ધક્કો મારો એટલે ખલાસ. એટલે અમારી એક સંન્યાસી તરીકે તમને ગર્ભદ્ધ પ્રાર્થના, અહીંયા આવ્યા છો તો એટલી પ્રતિજ્ઞા, અમે જીવ્યા ત્યાં સુધી અમે અમારા સદગુરુને નમસ્કાર કર્યા છે, અમે જીવ્યા ત્યાં સુધી મા બાપને પગે લાગ્યા છીએ, અમે જીવ્યા ત્યાં સુધી વડીલો હજી જે આડ વડીલોનો આદર કરી જ છીએ, નાના ઉપર પ્રેમ કરી છે. અમે તમને ચેલેન્જ આપી છે, અમે બોલી પ્રમાણે અમારું જીવન ન હોય તો ગમે ત્યારે ભડાકો કરી લેવાની છૂટ છે. બાકી યાદ રાખજો, આ દેશને બચાવવા માટે 3 લીટીની જરૂર છે, રાષ્ટ્રપ્રેમ, ધર્માચરણ અને ગાયની સેવા. નહીં કરો તો કોઈ નહીં બચાવે. આ દેશમાં વૃદ્ધાશ્રમ હોય, આ દેશમાં કતલખાના હોય, આ દેશમાં દુકાળ પડે, જ્યાં 24 વખત ઈશ્વર આવતો હોય, કલ્પના કરો. યશોદા, કૈકેયી, કૌશલ્યા, આજ સ્થિતિ કંઈક જુદી છે. અને એનું એક જ કારણ છે, સંસ્કારનો અભાવ છે. અમે લોકો શું કહેશે અમને એનો અમે ક્યારેય વિચાર કરતા નથી. અમારા વિશે લોકોનો શું અભિપ્રાય છે એનોય ક્યારેય વિચાર કરતા નથી. લોકો અમને કેવી રીતે નવાજશે, સાધુ કહેશે, માંગણ કહેશે, મૂંડો કહેશે, XYZ પરણીની રાંડે, બાકી અમે નશામાં છે. હું ભગવાનનો છું, હું હરિનો હરિ મારો, એ નિર્ણય બદલાય ને હરિ કરે છે. મમ હિતનું એ ભરોસો જાય નહીં, હજળ હીરની ગાંઠ છે. માટે માતાઓને કરબદ્ધ પ્રાર્થના છે કે તમારા બાળકના ઉછેરની અંદર કંઈક શિક્ષક તરીકે, કંઈક વૈદ તરીકે, કંઈક ગુરુ તરીકે, પ્રસાદી રૂપે તમારા બાળકને એવું કંઈક આપજો કે બાળક વિશ્વ કલ્યાણની ભાવનાવાળું, રાષ્ટ્રપ્રેમ વાળું બને અને દેશની અંદર એક નોખો ચીલો પાડે, એવી સંતાનની જરૂર છે. આપે શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌને ધન્યવાદ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.